નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણો વિષય છે ભારતના સાંસ્કૃતિક વારસામાં દિલ્હીનો લાલ કિલ્લો. તો દિલ્હીના લાલ કિલ્લા વિશેની આપણે માહિતી મેળવીએ વિગતવાર, તો ઈસવીસન 1638માં મોગલ બાદશાહ શાહજહાંએ દિલ્હીનો લાલ કિલ્લો બંધાવ્યો હતો અને એ બાંધતા લગભગ કુલ 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તો મિત્રો, ખાસ આપણે યાદ રાખશું કે ઈસવીસન 1638માં કયા શાસક એટલે કે મોગલ બાદશાહ શાહજહાંએ આ દિલ્હીનો લાલ કિલ્લો બંધાવ્યો હતો અને એ બાંધતા કેટલો સમય લાગેલો, તો 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. લાલ કિલ્લો મૂળ તો કિલ્લાએ મુબારક સુખનો કિલ્લો તરીકે ઓળખાતો, કારણ કે તે રાજવી કુટુંબનું નિવાસસ્થાન હતું. તો લાલ કિલ્લો કયા નામે ઓળખાય છે અન્ય? તો લાલ કિલ્લો અન્ય કિલ્લાએ મુબારક અને સુખના કિલ્લા તરીકે ઓળખાય છે. શું કામ? તેનું કારણ છે કે રાજવી કુટુંબનું એ નિવાસસ્થાન હતું. લાલ કિલ્લાની રૂપરેખા સલીમગઢ કિલ્લાની સાથે સ્થાયી અને એકીકૃત રહે તે રીતે એમનું આયોજન કરેલું છે. યમુના નદીના કાંઠે આવેલા લાલ કિલ્લાનું બાંધકામ ઉસ્તાદ અહમદ વહામી દ્વારા કરવામાં આવ્યું હતું. તો મિત્રો, લાલ કિલ્લો કઈ નદીના કાંઠે આવેલો છે? તો આપણે કહી શકીએ કે યમુના નદીના કિનારે આવેલો છે. એમનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવેલું હતું? તો ઉસ્તાદ અહમદ વહામી દ્વારા કરવામાં આવ્યું હતું. દિલ્હીનો લાલ કિલ્લો આગ્રાના લાલ કિલ્લાથી જુદો અને ખૂબ જ વધારે વ્યવસ્થિત રીતે છે. બ્રિટિશ શાસનના સમયમાં આ કિલ્લો મુખ્યત્વે લશ્કરી છાવણીના રૂપમાં વાપરવામાં આવતો હતો. એટલે કે બ્રિટિશરો આ કિલ્લાનો કેવી રીતે ઉપયોગ કરતા હતા? તો બ્રિટિશરો આ કિલ્લાનો ઉપયોગ લશ્કરી છાવણીના રૂપમાં ઉપયોગ કરતા હતા. આઝાદી પછી પણ છેક ઈસવીસન 2003 સુધી આ કિલ્લાનો મહત્ત્વનો હિસ્સો લશ્કરના નિયંત્રણ હેઠળ હતું. તો આ અગત્યનો પ્રશ્ન બની શકે કે ક્યાં સુધી આ લશ્કરના નિયંત્રણ હેઠળ હતો? તો આપણે કહી શકીએ કે 2003 સુધી એ લશ્કરના નિયંત્રણ હેઠળ હતો. મુઘલ શૈલીમાં બનાવેલ આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલ છે. તેમાં રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તો મિત્રો, આ લાલ કિલ્લો છે એ જે લાલ પથ્થરમાંથી બનેલો છે એ કઈ શૈલીમાં છે? તો આપણે કહી શકીએ કે મુઘલ શૈલીમાં છે. આ સ્થાપત્યની બાંધણી અષ્ટભુજાકાર છે. આ કિલ્લાને કમાન આકારના બે પ્રવેશદ્વાર, પશ્ચિમમાં લાહોરી દરવાજો અને દક્ષિણમાં દિલ્હી દરવાજો આવેલા છે. તો આ સ્થાપત્યની બાંધણી કેવા આકારની છે? તો આપણે કહી શકીએ કે અષ્ટભુજા આકારની છે. અને પશ્ચિમમાં કયો દરવાજો છે? તો પશ્ચિમમાં લાહોરી દરવાજો છે અને દક્ષિણમાં દિલ્હી દરવાજો આવેલો છે. આ કિલ્લામાં દીવાને આમ, હાલમાં તો મિત્રો દીવાને આમના ઉપરના માળે ભારતીય યુદ્ધ મેમોરિયલનું સંગ્રહાલય છે. તો ખાસ કરીને આ કિલ્લાની અંદર દીવાને આમ અને દીવાને ખાસ એ ખૂબ જ મહત્ત્વના, રંગમહેલ, મમતાનો મહેલ, આ સિવાય ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરે જેવા આકર્ષણનો સમાવેશ થાય છે. તો લાલ કિલ્લાની અંદર ખાસ કરીને જોવાલાયક કોઈ હોય તો લાલ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મમતાનો મહેલ, આ સિવાય ઔરંગઝેબે બાંધેલું મોતી મસ્જિદ, મીના બજાર અને મુઘલ ગાર્ડન જે એમના આકર્ષણના એટલે કે જોવાલાયક સ્થળ ગણી શકાય. અને ખાસ મિત્રો યાદ રાખજો, દીવાને આમ જે છે તો હાલમાં દીવાને આમના ઉપરના માળે ભારતીય યુદ્ધનું મેમોરિયલનું સંગ્રહાલય આવેલું છે. શાહજહાંએ કિલ્લાની અંદર પોતાના નામ પરથી શાહજહાનાબાદ નામનું નગર વસાવ્યું હતું અને સામાન્ય જનતાને નમાજ અદા કરવા માટે કિલ્લાની બહાર એટલે કે કિલ્લાની સામે જ છે જામા મસ્જિદ બનાવી હતી. તો શાહજહાંએ કિલ્લાની અંદર કયું નગર વસાવ્યું હતું? તો પોતાના નામ પરથી શાહજહાનાબાદ નગર વસાવ્યું હતું. તેમજ સામાન્ય જનતા છે એ નમાજ અદા કરી શકે એટલા માટે કિલ્લાની બહાર જામા મસ્જિદ બનાવી હતી. આ જ કિલ્લામાં શાહજહાંનું કલાત્મક સર્જન મયુરાસન જે દીવાને ખાસમાં જ રાખવામાં આવ્યું હતું, જે ઈરાનનો શાસક નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો. તો મિત્રો, આ જે મયુરાસન જે છે એ બનાવ્યું હતું, તો મયુરાસન જે સમયે બનાવ્યું હતું એ સમયે એમની કિંમત 7 કરોડ જેટલી હતી, એ સમયની વાત છે. અને આ મયુરાસનમાં મોરની આકૃતિવાળું હતું અને એમાં કોહિનોર હીરો પણ હતો કે જે ઈરાનનો શાસક નાદિર શાહ એ 1739માં, ખાસ નોંધી લેજો મિત્રો, 1739માં આ નાદિર શાહ પોતાની સાથે મયુરાસનને ઈરાન લઈ ગયો હતો. આગળ
દીવાને ખાસમાં સંગેમરમર એટલે કે આરસ પહાણના ઓરડાઓની છત ચાંદીથી મઢેલી છે, ત્યાં રંગમહેલ અને શાહી સ્નાનાગર એટલે કે શાહી સ્નાનાગરને હમામ કહે છે, તો એ પણ ત્યાં આવેલું છે. તો દીવાને ખાસમાં એમના ઓરડાઓ કેવા હતા? તો સંગેમરમર એટલે કે આરસ પહાણના તેમજ એની છતો છે એ ચાંદીથી મઢેલી હતી. આ કિલ્લાની વાવીય બાજુએ એક પ્રાચીન કિલ્લો આવેલો છે જેને સલીમગઢનો કિલ્લો કહે છે. તો વાયુએ બાજુએ કયો કિલ્લો આવેલો છે? તો સલીમગઢનો કિલ્લો આવેલો છે. અને આ સલીમગઢનો કિલ્લો ઇસ્લામ શાહ સૂરીએ ઈસવીસન 1546માં બનાવ્યો હતો. તો સલીમગઢનો કિલ્લો કોણે બનાવ્યો હતો? તો ઇસ્લામ શાહ સૂરીએ ક્યારે બનાવ્યો હતો? તો 1546માં બનાવ્યો હતો. મિત્રો, 15 ઓગસ્ટ 1947 જ્યારે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે એ સમયના ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા લાલ કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જે આજ દિન સુધી ફરકાવવામાં આવે છે. તો ભારત આઝાદ થયું 15 ઓગસ્ટ 1947ના રોજ, ત્યારે ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ? જવાહરલાલ નહેરુ. એમણે લાલ કિલ્લા ઉપર સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લામાં ધ્વજ વંદન થાય છે, જે આપણને આ ખૂબ જ ગૌરવશાળી વારસાની યાદ અપાવે છે. મિત્રો, ખાસ આપણે આમાં એક મુદ્દો નોંધ કરી શકાય કે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે અને 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવે છે. આ કિલ્લાની કલાકૃતિઓ ફારસી, યુરોપીય અને ભારતીય કલાનું મિશ્રણ છે. કઈ કઈ કલા? ફારસી, યુરોપીય અને ભારતીય કલાનું મિશ્રણ છે, જેને વિશિષ્ટ અને અનુપમ શાહજહાની શૈલી કહેવાય છે. તો ફારસી, યુરોપિયન અને ભારતીય કલાના મિશ્રણને કઈ શૈલી કહેવામાં આવે છે? તો શાહજહાની શૈલી કહેવામાં આવે છે. મિત્રો, યુનેસ્કોએ ઈસવીસન 2007માં દિલ્હીના લાલ કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળની શ્રેણીમાં સામેલ કરેલું છે. ખાસ યાદ રાખજો મિત્રો, યુનેસ્કો દ્વારા 2007માં દિલ્હીના લાલ કિલ્લાને વિશ્વ વિરાસત સ્થળની શ્રેણીમાં સામેલ કરેલું છે. મિત્રો, દિલ્હીના લાલ કિલ્લા વિશે આટલું. જય હિન્દ, જય ભારત.